ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ત્યારે બોર્ડની પરીક્ષા માટે ગુજરાત સરકારનું કેવું આયોજન છે તે જોઈએ આ અહેવાલમાં. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તારીખ 11-22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે, જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરે નહીં. પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે. પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવશે. મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં ₹2,00,000 સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત તારીખ 31 માર્ચ 2024 રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,749 વિદ્યાર્થીઓ બોર્ડ ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે. પ્રવક્તા મંત્રીએ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિતાની વિગતો જણાવતા કહ્યું હતું કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરે નહીં અને પ્રામાણિકતાથી પરીક્ષા આપે તે જરૂરી છે. બોર્ડની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો એટલે કે બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પાટા એપ્લિકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીની ટ્રેકિંગ કરવામાં આવે છે. પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક તત્વો દ્વારા પ્રશ્નપત્ર અંગે સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવાના સમાચારો ફેલાવવામાં આવે છે. તેનાથી સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓને ધ્યાને ન લેવી. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.